ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એક્ઝામ આવી રહી છે, તો અત્યારે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરીશું. ખાસ યાદ રાખજો, આ એક પરીક્ષાલક્ષી જ ફક્ત પુનરાવર્તન છે. તો ચેપ્ટર નંબર 8, નકશા આલેખન. તો નકશા આલેખનની આપણને અંદર ખ્યાલ છે કે શું આવશે, નકશો આવશે, અને એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. તો અહીં આપણે રાષ્ટ્રપતિ ભવનથી લઈને નેશનલ સ્ટેડિયમ સુધીનો માર્ગ છે, તો એની અંદર આવતા બીજા માર્ગો કયા કયા છે, તો વિજય ચોક, રફી માર્ગ, જનપથ, માનસી રોડ, ત્યારબાદ ઝાકીર હુસેન રોડ, કસ્તુરબા, ગાંધી માર્ગ અને તિલક માર્ગ. ત્યારબાદ આવશે અહીં નેશનલ સ્ટેડિયમ. તમે નકશામાં જોઈ શકો છો, અહીંયા આપણું શું છે, ઇન્ડિયાનો ગેટ, રાઈટ, ઇન્ડિયા ગેટ. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના જે માર્ગ છે તેને શું કહેવામાં આવે, રાજપથ કહેવામાં આવે, એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા હતા. નાવ સેકન્ડ, તમે અહીં જોઈ શકો છો, નકશો આપણને આપવામાં આવ્યો છે અંતરનો, કે બગીચાથી રેલવે સ્ટેશન આટલા સેન્ટીમીટર દૂર છે, ત્યારબાદ બગીચાથી આપણી શાળા આટલા સેન્ટીમીટર દૂર છે. તો એ પ્રકારે અંતર આપવામાં આવ્યું છે, અને આપણને અહીં પ્રમાણમાં પણ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો, સ્કેલ માપ 1 સેન્ટીમીટર = 4 કિલોમીટર. માટે અહીં આપણે લખીશું કે જો આપણને કોઈક અંતર પૂછવામાં આવે કે બગીચાથી રેલવે સ્ટેશનનું અંતર કિલોમીટરમાં દર્શાવો, તો આપણે સેન્ટીમીટરને કિલોમીટરમાં ફેરવવા માટે આ પ્રમાણમાપનો ઉપયોગ કરીશું, કે 1 સેન્ટીમીટર = 4 કિલોમીટર. તો ચલો એ પ્રકારના આપણે ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ હંમેશા નકશાની અંદર તમે જોઈ શકશો કે અહીં આપણને આપવામાં આવી દીધી છે દિશાઓ, તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, રાઈટ. તો આ પ્રકારે આપણી દિશાઓ છે. તો તમે સવાલ જોઈ શકો કે સારા એ બગીચાની કઈ દિશામાં છે, તો આપણે લખશું કે સારા એ બગીચાની ઉત્તર દિશામાં છે, કે બગીચાથી ઉપરની તરફ. માટે કઈ દિશા આવશે, ઉત્તર દિશા. તો એ જ પ્રમાણેના ક્વેશ્ચન છે. ત્યારબાદ અહીં છે કે બગીચા અને સારા વચ્ચેનું અંતર કેટલું છે, તો અહીં આપણે જોઈશું કે બગીચો અહીં છે અને સારા અહીં છે, તો 1 સેમી + 2 સેમી, માટે કેટલા થશે, ટોટલ 3 સેન્ટીમીટર. પરંતુ અંતર છે એટલે આપણે સેન્ટીમીટરમાં આન્સર નહીં લખશું, આપણે સેમાં લખીશું આન્સર કિલોમીટરની અંદર. માટે આપણે કન્વર્ટ કરશું કે 1 સેન્ટીમીટર + 2 સેન્ટીમીટર = 3 સેન્ટીમીટર. હવે આપણે અહીં પદ લખી શકીએ કે 1 સેમી = અહીં આપણને પ્રમાણમાં શું આપવામાં આવ્યું છે, 4 કિલોમીટર. તો 1 સેમી = 4 કિલોમીટર, માટે 3 સેમી = કેટલા કિલોમીટર. તો આપણે ચોકડી ગુણાકાર કરશું, 3 × 4 = આન્સર શું આવશે, 12 કિલોમીટર. માટે લખશું કે બગીચા અને સારા વચ્ચેનું અંતર કેટલું છે, 12 કિલોમીટર જેટલું અંતર છે. તે જ પ્રમાણે બીજા ક્વેશ્ચન પણ છે. નાવ સરખામણી કરી છે કે બગીચાની સૌથી નજીક શું છે, શોપિંગ મોલ છે કે માર્કેટ. તો આપણે ડાયરેક્ટલી નકશા પરથી તો નહીં કહી શકીએ કે સૌથી નજીક શું છે, માર્કેટ અને શોપિંગ મોલ, રાઈટ. તમને આવી રીતે માપ કરીને તમે નહીં લખી શકો. તો એનું આપણે શું કરશું, સેન્ટીમીટરને આપણે કન્વર્ટ કરશું કિલોમીટરમાં, અને એનું કેટલા કિલોમીટર છે, તો એ પ્રમાણે આપણે સરખામણી કરીને આન્સર લખશું. તો બગીચાની સૌથી નજીક શું છે, શોપિંગ મોલ કે માર્કેટ. તો બગીચાની સૌથી વધુ નજીક શોપિંગ મોલ છે. કેવી રીતે, તો અહીં આપણે શું કર્યું, બંનેનું શું શોધ્યું, કિલોમીટરનું અંતર શોધ્યું. તો શોપિંગ મોલ એ 12 કિલોમીટર જેટલું થાય છે, અને માર્કેટ 16 કિલોમીટર. સૌથી નજીક એટલે જેનું કિલોમીટર ઓછા હોય તે બગીચાની સૌથી નજીક થાય. માટે આપણો શોપિંગ મોલ એ બગીચાની સૌથી નજીકનો એરિયા છે. નાવ તે જ પ્રમાણે કોષ્ટક પૂર્ણ કરો પણ આવી શકે. ફક્ત યાદ રાખજો કે પરીક્ષાલક્ષી પુનરાવર્તન જ છે, માર્ગદર્શન માટે જ છે, રાઈટ. તો અહીં આપણને સ્કેલ માપ અલગ અલગ આપવામાં આવ્યા છે, કે 1 સેમી = 1 કિલોમીટર લેવાનું છે, 2 સેમી = પણ 1 કિલોમીટર લેવાનું છે. તે જ પ્રમાણે 1 સેમી = 1.5 કિલોમીટર પણ લેવાનું હોઈ શકે. તો તે પ્રમાણે આપણે કોષ્ટક પૂર્ણ આડી હરોળમાં કરવાનું રહેશે. તો ચલો એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ થર્ડ, કે 3 સેમી = 1 કિલોમીટર. તો 45 કિલોમીટર આપ્યા છે, ને અહીં આપણને ખાલી જગ્યા છે, કે સેન્ટીમીટરમાં આન્સર શું આવશે. તો આપણે અહીં પદ લખીશું કે 45 કિલોમીટર = કેટલા સેન્ટીમીટર. તો કરશું 45 × 3, માટે આપણો આન્સર આવશે 135 સેન્ટીમીટર. તે જ પ્રમાણે તમે સામેના નકશા અંદર પણ જોઈ શકો છો કે એક સ્થળથી લઈને બીજા સ્થળ સુધીનું આપણને નકશો આપવામાં આવ્યો છે, અને એનું પ્રમાણમાપ છે 1 સેમી = 10 કિલો
મિત્ર, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે પ્રમાણમાપ આપવામાં આવ્યું હોય તો તે પ્રમાણમાપના આધારે તમારે કેલ્ક્યુલેટ કરવાનો રહેશે, રાઈટ? આગળ આપણે જોયું તો આપણને 1 સેન્ટીમીટર બરાબર 4 કિલોમીટર લેવા કીધું હતું, અહીં આપણને છે 10 કિલોમીટર. તો તે જ પ્રમાણે આપણે ગણતરી કરીને આ આન્સર લખવાના રહેશે. તો ચાલો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય. તો નકશાની તમે શોધી શકશો કે ઊંઝાથી અમદાવાદ અહીં છે. તો અહીં તમને જેટલા પણ સેન્ટીમીટર આપ્યા છે એ બધાનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. તો ચલો સરવાળો કરતા આપણને આન્સર કેટલો મળ્યો, 10 સેન્ટીમીટર જેટલું. ટોટલ અંતર 10 સેન્ટીમીટર થયું. પરંતુ આપણે અંતર હંમેશા કયા એકમમાં લખીએ, કિલોમીટરની અંદર. માટે પડ આપણે કરીએ, અહીં આપણે એવી રીતે લખીએ કે 1 સેન્ટીમીટરમાં 10 કિલોમીટર આ પ્રમાણમાં આપ્યું છે, તો અહીં 10 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થશે. તો ચોકડી ગુણાકાર કરશું 10 × 10, માટે આપણો આન્સર શું આવશે, 100 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8ની અંદર આ જ પ્રમાણેના તમારે ક્વેશ્ચન હશે કે એક નકશો આપવામાં આવ્યો હશે, કોઈ ચિત્ર હશે, તેના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે. તો તમે સારી રીતે નકશાને જોઈને ક્વેશ્ચન આન્સર લખી શકશો, રાઈટ? તો યાદ રાખજો કે આ પુનરાવર્તન ફક્ત આપણે માર્ગદર્શન માટે જ કર્યું છે.